મિત્રો ઓક્ટેટ લાઈફ સ્કૂલ માં આપનું સ્વાગત છે લર્નિંગ ટુ લવ એન્ડ લવિંગ ટુ લર્ન. મારું નામ છે અંકિત પટેલ અને આજે આપણે ભણવાના છે મૃદુકાય વિશે. બરાબર, મૃદુકાય સમુદાય વિશે ભણવાનું. આપણે આજે એક્ચ્યુઅલી એમની મુલાકાત લેવા જવાના છે, તો ચલો મુલાકાત લેવા. અને મુલાકાત લેવાની બહુ મજા આવશે, કેમ કે મોટા ભાગના પ્રાણીઓ દરિયાઈ છે, બરાબર, એટલે જલજ છે. તો અમુક પ્રાણીઓ સ્થળ જ પણ છે, અમુક પ્રાણીઓ જલજ છે. હવે નામ કેવું છે? મૃદુકાય. બરાબર, મૃદુ એટલે પોચા અને કાય એટલે દેહ શરીર. બરાબર, એટલે પોચા શરીર વાળા પ્રાણી છે. કાળજું છરી કે પોચું નથી. હા, બરાબર, કાળજું એટલે ખરેખરમાં યાંત્રિક રીતે વાત નથી કરતો. ઓકે, ચલો હિંમતના રીતે વાત કરું છું. બરાબર, ચલો. તો મૃદુકાય એટલે પોચા દેહ વાળા પ્રાણી. બરાબર, હવે તમને જાણીને બહુ આશ્ચર્ય લાગશે કે મૃદુકાય કેવા પ્રાણી છે, કે આ સમુદાયની વસ્તી સૌથી વધારે વસ્તી હોય ને એમાં બીજો નંબર છે. એટલે સંધિપાદ પછી સૌથી વધારે વસ્તી મૃદુકાયનો છે. વિશ્વાસ થાય છે? ના. મોટા ભાગના પ્રાણી દરિયામાં રહે છે. હા, હવે થાય છે વિશ્વાસ, હે ને, કે સૌથી વધારે વસ્તીમાં એમનો બીજો નંબર આવતો હશે અને આવે છે એક્ચ્યુઅલી. હા, ખોટી ખોટી વાર્તા નથી થતી. તો મૃદુકાય કેવા પ્રાણી છે? પોચા શરીર વાળા પ્રાણી છે, જલજ પણ છે અને સ્થળજ પણ છે. અમુક પ્રાણી સ્થળજ છે, અમુક પ્રાણી જલજ છે. બરાબર, અને એમના સૌથી સારામાં સારી વાત કે અમુક પ્રાણી એવા છે કે જેમના ઉપર કેલ્શિયમ કાર્બોનેટ થી બનેલું કવચ છે. તમે નોટિલસ જોયું ને, રેડ અને વ્હાઈટ કલરનું, લાલ અને સફેદ રંગનું. બરાબર, તો કેલ્શિયમ કાર્બોનેટ નું બનેલું કવચ છે. બરાબર, જે બાહ્ય કંકાલના રૂપે છે. બરાબર, અમુક પ્રાણીઓમાં બાહ્ય કંકાલ હોય છે, અમુક પ્રાણીઓમાં પાછું અંતઃ કંકાલ હોય છે. બરાબર, તો પ્રાણીઓમાં વિવિધતા હોય ને, ભિન્નતા હોય ને, એવી ભિન્નતા થોડીક છે મૃદુકાયમાં. બરાબર, પણ ભણવાની ખરેખરમાં, ભણવાની નહીં સોરી, મુલાકાત લેવાની ખરેખરમાં બહુ મજા આવશે. હા, તો ચાલો મુલાકાત લઈ લઈએ. ચલો, સૌથી પહેલા બધું ચાર વસ્તુ યાદ રાખવાનું. બરાબર, ચાર વસ્તુ યાદ રાખવાનું જેના આધારે વર્ગીકરણ થયેલું હોય સમુદાયનું, અલગ અલગ સમુદાયનું. બરાબર, તો એ ચાર નહીં સોરી પાંચ વસ્તુ યાદ રાખવાની. બરાબર, તો એ પાંચ વસ્તુ કઈ કઈ છે? તો સૌથી પહેલા પહેલો અંગતંત્ર સ્તરે આયોજન શરીરનું થયેલું હોય છે. બરાબર, અંગતંત્ર સ્તરે એટલે ખાલી કોષ, અલગ અલગ કોષ નહીં, પણ અલગ અલગ પેશી પણ નહીં, પણ અલગ અલગ અંગો પણ નહીં, અલગ અલગ અંગ તંત્ર હોય છે એમના શરીરમાં, એમના દેહમાં અલગ અલગ અંગ તંત્ર હોય છે. શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, એવી રીતે અલગ અલગ અંગ તંત્ર હોય છે. બરાબર, પાચન તંત્ર, એવી રીતે અલગ અલગ અંગ તંત્ર જોવા મળે છે આ પ્રાણીઓમાં. બરાબર, પછી બીજું શું યાદ રાખવાનું? બીજું એ યાદ રાખવાનું કે ત્રિગર્ભસ્તરીય પ્રાણી છે. કેવું પ્રાણી છે? ત્રિગર્ભસ્તરીય એટલે ત્રણ ગર્ભસ્તર હોય, જેમાંથી એટલે આ ત્રણ ગર્ભસ્તરના કોષો વિભેદન પામીને અલગ અલગ કોષો બનાવે છે, અલગ અલગ પેશી બનાવી છે. બરાબર, આના શરીરમાં. બરાબર, એ બધા જ કોષો આ ત્રણ સ્તરના કોષોના વિભેદનથી બનેલા છે. બરાબર, એટલે શું કહેવાય? ત્રિગર્ભસ્તરીય પ્રાણી. બરાબર, પછી દેહ કોષ્ઠધારી પ્રાણી કહેવાય, દેહ કોષ્ઠધારી. બરાબર, એમના શરીરમાં કોષ્ઠ છે, એટલા માટે આપણા શરીરમાં કોષ્ઠ છે ને, ઉદર અને ઉરસ એવું એમનામાં બી બીજા પ્રકારના કોષ્ઠો છે. બરાબર, એટલે કોષ્ઠ, દેહ કોષ્ઠધારી પ્રાણી. બરાબર, અને પછી ચોથું શું યાદ રાખવાનું? કે દ્વિપાર્શ્વ સમમિતિ છે. બરાબર, હા ભાઈ, આવું નહીં કરવાનું. હા, મારા શરીર સાથે માણસ છું ભાઈ. બરાબર, એટલે દ્વિપાર્શ્વ સમમિતિ છે. બરાબર, અને પાંચમું શું યાદ રાખવાનું? ખંડવિહીન પ્રાણી છે, ખંડવિહીન. બરાબર, તો આ પાંચ પોઈન્ટ ફરીથી આપણે જોઈ લઈએ. બરાબર, પહેલું પોઈન્ટ શું છે? કે ભાઈ, પહેલું પોઈન્ટ એવું છે કે અંગતંત્ર સ્તરે આયોજન છે, અંગતંત્ર સ્તરે આયોજન છે. બીજું, ત્રિગર્ભસ્તરીય પ્રાણી છે. બરાબર, ત્રીજું કે દેહ કોષ્ઠધારી પ્રાણી છે. ચોથું, દ્વિપાર્શ્વ સમિતિ જોવા મળે છે. બરાબર, અને ખંડવિહીન પ્રાણી છે. બરાબર, ચલો હવે આપણે આગળ જઈશું. તો આ પ્રાણીનું શરીર જોઈએ ને, દેહ જોઈએ ને, તો એના મુખ્ય ત્રણ ભાગ કયા કયા ત્રણ ભાગ? તો એક છે શીર્ષ. બરાબર, પછી છે સ્નાયુ પગ. બરાબર, અને ત્રીજું છે અંતરંગ કુકુદ કે ખંત. અંતરંગ કુકુદ કે ખંત. હમણાં તમે ડાયાગ્રામ જોશો તો ડાયાગ્રામમાં તમને દેખાશે કે ભાઈ બહુ મોટો શરીરનો વચ્ચેનો ભાગ છે. બરાબર, જેને અંતરંગ કુકુદ કહેવાય કે ખંત કહેવાય, જેમાં મોટા ભાગના અંગ તંત્રો છે. બરાબર, હવે આ અંતરંગ કુકુદની ફરતે, આ અંતરંગ કુકુદની ફરતે પ્રાવરણ આવેલું છે. બરાબર, શું આવેલું છે? પ્રાવરણ. અને આ પ્રાવરણ શેનાથી બનેલું છે? તો એમના ત્વચાના કોમળ અને વાદળી સદ્રશ્ય સ્તર. બરાબર,
ત્વચાની કોમળ અને વાદળી સદ્રશ્ય સ્તરથી બનેલું છે. હવે વાદળી એટલે આ વાદળી નહીં, આ વાદળી જેવું સછિદ્ર પ્રાણી કહેવાય ને, બરાબર? તો એ પ્રાણી જેવા કોમળ ત્વચાના સદ્રશ્ય સ્તરથી બનેલું છે, બરાબર? શું બનેલું છે? પ્રાવરણ. પ્રાવરણ જોઈ લો ક્યાં છે, એને ઇંગ્લિશમાં મેન્ટલ લખ્યું છે અહીંયા, બરાબર? MENTLE, MENTL નહીં, મેન્ટલ, બરાબર? ઓકે, હવે આ અંતરંગ કુકુદ જે તમે જોઈ રહ્યા છો, અંતરંગ કુકુદ એટલે અહીંયા વિસરણ હંપ લખ્યું છે, અંતરંગ કુકુદ અને પ્રાવરણના વચ્ચે પ્રાવાર ગુહા છે. શું છે? એના વચ્ચે પ્રાવાર ગુહા, બરાબર, જેને અહીંયા મેન્ટલ કેવિટી લખ્યું છે. અને આ પ્રાવાર ગુહામાં, આ પ્રાવાર ગુહામાં ઉત્સર્જન માટે અને શ્વસન માટે એક અંગ આવેલું છે જેને કહેવાય ઝાલર. માછલીઓમાં હોય છે ને એવું જ એક અંગ છે જેને અહીંયા પણ ઝાલર જ કહેવાય, બરાબર? આ ઝાલર શ્વસન એટલે ખરેખર તો આમ શ્વસન ના કહેવાય પણ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની આપલે માટે, બરાબર, અને ઉત્સર્જન માટે કાર્યશીલ છે, બરાબર? અને શીર્ષના અગ્રભાગે, શીર્ષના અગ્રભાગે સંવેદનશીલ સૂત્રાંગો છે, સંવેદનશીલ સૂત્રાંગો છે. અને મુખ ગુહામાં, મુખ ગુહામાં કરવત જેવા, કરવત જેવા એટલે ફાઇલ જેવા, બરાબર, કરવત જેવા રેત્રિકા છે. જો પાછળના વિડીયોમાં દેખાય છે ને, બરાબર, એને શું કહેવાય? રેત્રિકા કહેવાય, ફાઇલ જેવા, બરાબર, કરવત જેવા રેત્રિકા, બરાબર. તો ચલો આ બધા જ એના મુખ્ય એટલે સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક, બરાબર, સ્પેશિયલ ગુણો બધા આવી ગયા. ચલો હવે બીજી ત્રણ વસ્તુ યાદ રાખવાની. કઈ કઈ ત્રણ વસ્તુ યાદ રાખવાની? તો સૌથી પહેલા દ્વિગૃહી પ્રાણી છે. કેવું પ્રાણી છે? દ્વિગૃહી. દ્વિગૃહી એટલે નર માદા જુદા જુદા હોય, બરાબર. અને બીજું છે એમનો વિકાસ કેવો છે? તેમનો વિકાસ પરોક્ષ વિકાસ છે. પરોક્ષ વિકાસ એટલે શું? કે એમના ડિંભ અને પુખ્ત જુદા જુદા દેખાય, બરાબર. અને ત્રીજું શું છે? અંડપ્રસવી છે, ભાઈ આ ઈંડા આપે છે, બરાબર. તો ત્રણ વસ્તુ છેલ્લે યાદ રાખવાની. કઈ કઈ વસ્તુ યાદ રાખવાની? દ્વિગૃહી, પરોક્ષ વિકાસ અને અંડપ્રસવી, બરાબર. તો ચલો ઉદાહરણ જોઈ લઈએ, ઉદાહરણ વિડીયોનો સ્પેશિયલ પાર્ટ છે. ઓકે, તો ચલો સૌથી પહેલા પહેલું શું છે? એપલ સ્નેલ, એટલે એને પાયલા કહેવાય. શું કહેવાય? પાયલા. પછી બીજું શું છે? તો બીજું છે મોતી છીપ, એટલે પિંટાળા જેમાંથી મોતી બનતું હોય, બરાબર. ત્રીજું શું છે? સેપિયા, બરાબર. સેપિયા બહુ ખતરનાક પ્રાણી છે. પછી શું છે? લોલીગો. લોલીગો બી સેપિયા જેવા દેખાય પણ લોલીગો કદમાં નાના હોય, બરાબર. પછી ઓક્ટોપસ, બરાબર ને. સેપિયા અને તમને લોલીગો જોઈને યાદ આવતું હશે કોઈ આવો અજીક પ્રાણી છે જેને આપણે ઓક્ટોપસ કહીએ છીએ, તો એ બી મૃદુકાયમાં જ આવે ને, બરાબર. પછી છે દંત કવચ, એટલે ડેન્ટેલિયમ, બરાબર. શું કહેવાય એને? ડેન્ટેલિયમ. પછી છે અષ્ટ કવચ, બરાબર. અષ્ટ કવચ એટલે કીટોપ્યુરા, બરાબર. અને હજી એક નામ યાદ રાખવાનું છે એપ્લિસિયા, બરાબર. શું નામ યાદ રાખીશું? એપ્લિસિયા, એટલે આપણા ગુજરાતીમાં એને એપ્લિસિયા કહેવાય, બરાબર. એપ્લિસિયા અને વગેરે વગેરે. તો આ બધા પ્રાણીઓ મૃદુકાયમાં આવે. તો ભાઈઓ મજા આવી ગઈ ને, ભાઈઓ બહેનો મજા આવી ગઈ ને આ વિડીયો જોવાની, બરાબર. તો ફરીથી આવા બીજા વિડીયો જોતા રહીશું. હા, ત્યાં સુધી આ વિડીયોને તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન પણ ટેપ કરી લો, બરાબર. અને તમારાથી થાય એટલું શેર કરો, તમારા મિત્રોને બી આ વિડીયો બતાવો કે જો આ વિડીયો જોવાની મજા આવી જાય છે, બરાબર. તો ચલો મળીએ પછી આગલા વિડીયોમાં. જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો તમે આને શેર કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો અને નોટિફિકેશન માટે બેલ આઇકનમાં ટેપ કરી દેજો.